અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। श्री सोमनाथ संस्कृत यूनिवर्सिटी द्वारा आयोजित संस्कृत सप्ताह कार्यक्रम में शिक्षण मंत्री भूपेन्द्र सिंह चुड़ासमा लींबड़ी प्रांत कचेरी खाते ऑनलाइन जोड़ाया था। आ प्रसंगे शिक्षण मंत्री भूपेन्द्र सिंह चुड़ासमाए संस्कृत सप्ताह नु आयोजन करवा बदल श्री सोमनाथ संस्कृत यूनिवर्सिटी ने अभिनंदन पाठवता जणाव्यु हतु के दर वर्षे यूनिवर्सिटी द्वारा संस्कृत सप्ताह नु आयोजन करवामां आवे छे। आवा कार्यक्रमों थकी संस्कृत भाषा विषे लोकोने जानकारी मळे तेमज संस्कृतिनी ज्योत जलती रहे। वधुमां तेमणे उमेर्युं हतुं के आजे स्टार्टअप इनोवेशन अने रिसर्चनो समय छे। रिसर्च अने इनोवेशन मात्र एंजीनियरिंग क्षेत्र पूरती सीमित नहीं रहे अने तेनो प्रयोग संस्कृत भाषा में पण थवो जोईए। संस्कृतना माध्यमथी गीता रामायण अने गायने घर सुधी पहोंचाडवानी जरूर छे। संस्कृत भाषा बधी ज भाषाओनी माता छे तेम जणावीने મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આ સંસ્કૃત ભાષાના સાહિત્યમાં દરેક સમસ્યાનો ઉપાય છે। સંસ્કૃતના માધ્યમથી ધાર્મિક વાતો દ્વારા લોકોમાં શ્રદ્ધા કેળવાય અને આ શ્રદ્ધા થકી લોકો યોગ અને પ્રાણાયામ તરફ વળે। આ માટે આવનાર સમયમાં સંસ્કૃત ભાષાની કોઈક અજ્ઞાન કે અજ્ઞાન ન રહે તે દિશામાં કાર્ય કરવું જોઈએ તેમ પણ જણાવ્યું હતું। 1 ઓગસ્ટે રાજ્ય સરકાર દ્વારા एक सेवा यज्ञ नु आयोजन करवामां आव्युं। 7 ઓગસ્ટે माननीय વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈની સરકારને સફળતાના 5 વર્ષ પૂર્ણ થયા અને તરત જ જન આશીર્વાદ યાત્રાનું પણ ભારતીય જનતા પાર્ટીએ આયોજન કર્યું છે। હમણાં કેન્દ્રમાં મંત્રીમંડળમાં જે ફેરફાર થયા એમાં માન્ય પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતને ખૂબ મહત્વ આપ્યું છે। આપણા 2 આગેવાનો માન્ય રૂપાલા સાહેબ અને માન્ય મનસુખભાઈ માંડવિયા બંને રાજ્યકક્ષાના મંત્રી હતા, એ બંનેને કેબિનેટમાં સ્થાન મળ્યું। આ જિલ્લાના સુરેન્દ્રનગરના સાંસદને રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા, બેન જરદોશબેનને પણ મંત્રીમંડળમાં લીધા, દેવુસીભાઈને પણ મંત્રીમંડળમાં લીધા। એ ત્રણેયની જન આશીર્વાદ યાત્રા પૂર્ણ થઈ આજે માન્ય રૂપાલા સાહેબ અને માન્ય મનસુખભાઈ માંડવિયાની જન આશીર્વાદ યાત્રાની શરૂઆત છે। રાકેશ શાહ, D9 ન્યૂઝ, લીંબડી।